ચોરી કરવા આવેલા 3 શખ્સોની લોકો દ્વારા ધોલાઈ. રામનગર શેરી નંબર 2 માં ઈ લોકો અહીંયા કામ ચાલુ છે મકાનનું. ત્યાંથી રોકાણા છે અને રાત્રે 3 વાગે પાછળના ઘરમાં ઉતરવાની કોશિશ કરી અને 3 જણા ઉપર સૂતા હતા. ઈ લોકોને અહીંયા પાછા ચોરી કરવા લાઈટ ફેંકીને પાછા સુઈ ગયા હતા. ત્યાં જઈને જોયું તો બધા પાછા અહીંયાથી નીચે ઉતરી ગયા. રાત આખી પૂછ્યું તો કોઈએ બતાવ્યું નહીં કે કોણ હતું. અત્યારે સવારે એના કોન્ટ્રાક્ટર આવ્યા અને પૂછાવતા એ 3 જણાના એના નામ આપ્યા કે આ 3 જણા રાત્રે અહીંયા હતા અને અત્યારે ત્રણેયને શંકાસ્પદ રીતે છે એમ સમજીને પકડા અને પૂછતા છે. પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ હજી સુધી આવી નથી. લગભગ 1.5 કલાક જેવું થઈ ગયું છે અને હવે આવવાની તૈયારી છે. શહેરમાં અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે. રાજકોટના રામનગરમાં 3 ચોરોને પકડીને લોકોએ ભરપેટે મેથી પાક આપ્યો હતો. શેરી નંબર 2 માં ચોરી કરવા આવેલા પરપ્રાંતીય 3 શખ્સો આજે સવારે લોકોની અડફેટે આવી જતા મહિલાઓએ સહિતનાઓએ માર માર્યો હતો. પોલીસને જાણ કરતા પોલીસ મળી પહોંચવાનો લાભ આવતા જતા લોકોએ પણ લીધો હતો. પોતપોતાના હાથ સાફ કરી લીધા હતા. ઝડપાયેલા ચોર આસામ પંથકના હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું હતું. દિવસ પહેલા ચોરી કરી હતી, ફરિયાદ કરેલી છે. આ લોકો જશે એવી અમને ખાતરી છે. લેપટોપ લઈ ગયા છે, એલસીડી ટીવી લઈ ગયા છે, 10-12 હજાર રૂપિયા લઈ ગયા છે અને કપડાં લઈ ગયા છે. કેટલો સમય થયો એ ચોરી થઈ હતી? અમે બહાર ગામ ગયા હતા એટલે 3 વાગ્યાની આસપાસ હશે. એટલે બાજુવાળા બેને મને ફોન કર્યો કે તારા ઘરમાં તાળા ખૂટ્યા છે. શહેરમાં વધુ એક ચોરી પોલીસ